આપ સૌનું સ્વાગત છે. ઇન્ડિયન ઇકોનોમિક્સ સબ્જેક્ટ સિરીઝની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરમાં બેલેન્સ ઓફ પેમેન્ટ વિશેની વાત કરી હતી, જેની અંદર આપણે બેલેન્સ ઓફ પેમેન્ટના ચાલુ ખાતા હેઠળના કમ્પોનન્ટ વિશે આપણે ચર્ચા કરી હતી અને તેની વિસ્તૃત માહિતી મેળવેલી છે. જે કોઈ વિદ્યાર્થીઓ દ્વારા હજુ પણ એ વિડીયો જોવામાં નથી આવ્યો તો એ વિડીયોને પહેલાં જોવો, જેથી કરીને બેલેન્સ ઓફ પેમેન્ટનો પાર્ટ ટુ તમને સમજણમાં આવે. અને સાથે સાથે એ પણ તમે ધ્યાન રાખો કે તમે જે વિડીયો જોવો છો એને કમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો, જેથી કરીને તમારી અને અમારી વચ્ચેની જે કનેક્ટિવિટી છે વધારે સારી રીતે વિકસી શકે અને આપણે વધુને વધુ સારા એવા વિડીયો બનાવી શકીએ. આજના આ લેક્ચરમાં આપણે વાત કરવાના છે બેલેન્સ ઓફ પેમેન્ટ સિરીઝની અંતર્ગત. જે બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણે જે બે ખાતા વિશેની વાત કરી હતી, બે એકાઉન્ટ, એક કરંટ એકાઉન્ટ એન્ડ કેપિટલ એકાઉન્ટ, આજે મુખ્ય રીતે આપણે મૂડી ખાતા અને ચાલુ ખાતા વિશેની વાત કરવાના છીએ, જે અંતર્ગત ચાલુ ખાતા વિશેની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરીશું મૂડી ખાતા વિશે. તો મૂડી ખાતાને પહેલા સમજીએ. તો મૂડી ખાતા અંતર્ગત એવા વ્યવહારની નોંધ લેવામાં આવશે જે ઉત્પાદન મૂલ્યવૃદ્ધિ ક્ષેત્રના મૂડીગત મિલકત નિર્માણ સાથે અથવા લાંબા ગાળાના રોકાણ સાથે જોડાયેલા હોય. એટલે કે આપણે એવા વ્યવહારને નોંધમાં લઈશું કે જેના કારણે આપણે એ આપણી મિલકત નિર્માણ અને લાંબા ગાળાના લાભ સાથે સંકળાયેલા હોય અને જેના કારણે આપણે ઉત્પાદન મૂલ્યવૃદ્ધિ ક્ષેત્રની અંદર જોડાયેલા હોય. દાખલા તરીકે મૂડી આવક છે, મૂડી ખર્ચ છે, રોકાણ છે, લોન છે વગેરેને અહીંયા આપણે સમાવેશ કરીએ છીએ. મૂડી આવક વિશે આપણે પણ પહેલાં પણ વાત કરી હતી કે એવી કોઈ પણ આવક કે જે આપણી રોજબરોજની આવક ન હોય અને કોઈ લાંબા ગાળે થતી આવક હોય, અથવા તો એવું કહી શકીએ કે કોઈક જ વાર ઉત્પન્ન થતી હોય, અથવા તો એવી આવક કે જેના કારણે બીજી અન્ય આવક આવવાની સંભાવનાઓ છે અને લાંબા ગાળે એનો લાભ મળવાનો છે. અને એ જ રીતે ખર્ચમાં પણ મૂડી ખર્ચ વિશેની પણ માહિતી આપણે જ્યારે બજેટ સિરીઝ સમજી રહ્યા હતા ત્યારે મેં તમને સમજાવી ચૂક્યો છું. પરંતુ અહીંયા ટૂંકમાં સમજીએ, મૂડી ખર્ચ એટલે કોઈપણ એવો ખર્ચ કે જે લાંબા ગાળાનો હોય અને જેનો લાભ ત્વરિત ધોરણે ન મળતા લાંબા ગાળે મળવાનો હોય તેવા ખર્ચને આપણે શું કહીશું, મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે હવે એના કમ્પોનન્ટ વિશેની ચર્ચા કરીએ. મૂડી ખાતાની વાત કરીએ તો મૂડી ખાતામાં સૌ પ્રથમ વાત ત્રણ મુખ્ય કમ્પોનન્ટ આવશે. એક આવશે રોકાણ, એટલે કે જેને આપણે ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ, લોન આવશે અને બેન્કિંગ કેપિટલ આવશે. જેની અંદર સૌ પ્રથમ રોકાણને સમજીશું. ઇન્વેસ્ટમેન્ટ શું છે? ઇન્વેસ્ટમેન્ટમાં મુખ્ય બે ભાગ પડશે, એફડીઆઈ અને એફઆઈઆઈ વિશેની વાત કરીશું. લોનની વાત કરીશું, સરકારી લોન છે, ખાનગી લોન છે અને બેન્કિંગ કેપિટલ વિશેની વાત કરીશું. સૌ પ્રથમ વાત કરીએ આપણે એફડીઆઈ, કારણ કે રોકાણ ઇન્વેસ્ટમેન્ટ આપણે સમજી ચૂક્યા છીએ. ઇન્વેસ્ટમેન્ટ શું છે તો આપણે જાણીએ છીએ, જે તે ક્ષેત્રની અંદર પૈસા રોકવામાં આવતા હોય તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. પરંતુ એફડીઆઈ શું છે? તો વિદેશી અપ્રત્યક્ષ નિવેશ કોને કહીશું? જ્યારે કોઈ અન્ય દેશના રોકાણકારો અન્ય દેશમાં ઉત્પાદનના સાધનો એટલે કે ભૂમિ છે, મશીન છે, મૂડીગત સામાનમાં પ્રત્યક્ષ રીતે જ્યારે રોકાણ કરે તેને આપણે શું કહીશું, પ્રત્યક્ષ વિદેશી રોકાણ કહેવામાં આવશે. એટલે કે ટૂંકમાં આપણે સમજીએ કે કોઈ પણ બહારના દેશનો કોઈ વ્યક્તિ છે કે બહારના દેશનો કોઈ રોકાણકાર છે, એ ભારતની કંપનીની અંદર સીધી જ રોકાણ કરી દે, એટલે કે કંપનીની મશીનરી લેવામાં, મિલકત નિર્માણમાં કે ગમે તે સેક્ટરની અંદર, પરંતુ એનું રોકાણ કેવું હશે? સીધું જ રોકાણ હશે કે જેના કારણે જે તે વ્યક્તિને માલિકાનાનો હક પ્રોપરલી મળતો હશે, તો એને આપણે શું કહીશું, એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીશું. એફડીઆઈ મોટા ભાગે લાંબા ગાળા માટે રોકાણ કરવામાં આવે છે અને અમુક ક્ષેત્રમાં અમુક લિમિટ સુધી એ ઓટોમેટિક એટલે કે સ્વયં સંચાલિત રીતે એ પરમિટેડ હોય છે. જ્યારે અમુક ક્ષેત્રની અંદર એફડીઆઈને પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે અમુક ક્ષેત્રમાં નિર્ધારિત મર્યાદા પછી મંજૂરીની આવશ્યકતા હોય છે અથવા તો મંજૂરી બાદ જ તમે એની અંદર વધારે એફડીઆઈ અથવા તો એફડીઆઈ કરી શકો છો, રોકાણ કરી શકો છો. કોઈપણ કંપનીની ઇક્વિટી મૂડી એટલે કે મુખ્ય મૂડીના 10% વધારાનું રોકાણ જો કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થા દ્વારા કરવામાં આવશે તો એને શું માનવામાં આવશે? એફડીઆઈ માનવામાં આવશે. પરંતુ જરૂરી છે કે જે તે વ્યક્તિ, જે રોકાણ કરનાર સંસ્થા અથવા તો વ્યક્તિ છે એ વિદેશી હોવું જોઈએ, ભારતીય હશે તો એને એફડીઆઈ કહેવામાં આવશે નહીં. એટલે કે કોઈપણ કંપની છે એની અંદર તમે એટલું રોકાણ કરી રહ્યા છો, ચાહે કોઈપણ માધ્યમ હોઈ શકે, એ તમે સીધી રીતે કરી રહ્યા છો, સંસ્થાગત નિવેશ દ્વારા કરી રહ્યા છો કે ગમે તે દ્વારા, પરંતુ જો એની ટોટલ મૂડીના 10% વધી જશે તો એને શેમાં કાઉન્ટ કરવામાં આવશે? એફડીઆઈની અંદર કાઉન્ટ કરી લેવામાં આવશે. એ વિદેશી પ્રત્યક્ષ નિવેશ એટલે કે એફડીઆઈ વિશેની અન્ય બે વસ્તુને પણ સમજવાની છે કે બે પ્રકારની એફડીઆઈ હોય છે. તો એક તો ગ્રીન ફિલ્ડ એફડીઆઈ હોય છે અને એક તો બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ હોય છે. સામાન્ય ભાષામાં પહેલાં તમને સમજાવું તો ગ્રીન ફિલ્ડ એફડીઆઈનો મતલબ થાય કે કોઈપણ ઉભરતી
સંસ્થા કંપની ઉભરતી કંપનીની અંદર રોકાણ કરવામાં એફડીઆઈ કરવામાં આવશે તો એને ગ્રીનફિલ્ડ કહીશું, અને હયાત અથવા તો પહેલેથી વિકસિત જે કંપની જે છે એની અંદર તમે જો એફડીઆઈ કરશો તો એને શું કહીશું આપણે, બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ તરીકે ઓળખીશું. તો કોઈ પણ એવી કંપની પ્રોજેક્ટ મૂડીગત મિલકતના નિર્માણના શરૂઆતી તબક્કામાં એટલે કે શરૂઆતના જ તબક્કામાં તમે એફડીઆઈ કરવામાં આવે તો તેને શું કહીશું આપણે, ગ્રીન ફિલ્ડ એફડીઆઈ કહેવામાં આવશે. જ્યારે કોઈ પણ પહેલાંથી ચાલુ કે પછી વર્તમાનમાં હયાત હોય એવી કંપની કે પ્રોજેક્ટમાં પ્રત્યક્ષ રોકાણ કરવામાં આવે તેને બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ કહેવામાં આવે છે. એટલે સામાન્ય સંજોગોમાં સમજીએ તો જે ગ્રીન ફિલ્ડ એફડીઆઈ છે એ વધારે રિસ્ક ઉઠાવે છે, કારણ કે કોઈ પણ કંપની જ્યારે સ્ટાર્ટઅપ છે, સ્ટાર્ટઅપ લેવલ ઉપર છે અને શરૂઆતની પીરિયડમાં જ તમે એની ઉપર ભરોસો રાખીને ત્યાં રોકાણ કરી રહ્યા છો એટલે કે તમે વધારે રિસ્ક ઉઠાવી રહ્યા છો. જ્યારે બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ છે એ પ્રીવિયસ યરના ડેટા, પ્રીવિયસ યરના એનું પરફોર્મન્સ એ બંને વસ્તુ ચેક કર્યા પછી જે તે રોકાણકાર દ્વારા જે તે કંપનીની અંદર રોકાણ કરવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે બ્રાઉન ફિલ્ડ એફડીઆઈ એ એવું કહેવાય કે પૂર્વ નિર્ધારિત જે ડેટા છે એના એનાલિસિસ બાદ થાય છે, જ્યારે ગ્રીનફિલ્ડ એફડીઆઈ છે એ આવનારા સમયના પ્રિડિક્શનના આધારિત તમે એ રોકાણ કરતા હોવ છો. હવે આપણે વાત કરીએ વિદેશી સંસ્થાગત રોકાણ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ વિશેની. તો કોઈ પણ રોકાણકાર દ્વારા સંસ્થાગત રોકાણના માધ્યમથી ભારતના બજારમાં રોકાણ કરવામાં આવે તેને શું કહીશું, એફઆઈઆઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સીધી જ વાસ્તે સંસ્થાગત નિવેશની વાત કરવામાં આવે છે એટલે સ્ટોક એક્સચેન્જની વાત આવશે. કોઈ પણ તમે બજારની અંદર જશો અને તમે બજારની અંદર જે વેચવામાં આવતા શેર છે, ડિબેન્ચર છે, એના દ્વારા તમે શું કરશો, રોકાણ કરશો, તો તમને શું કહેવામાં આવશે, એફઆઈઆઈના માધ્યમથી તમે રોકાણ કર્યું એવું કહેવામાં આવશે. એફઆઈઆઈ મોટાભાગે ટૂંકા સમયગાળા માટે હોય છે અને એફઆઈઆઈ માટે મની માર્કેટ એટલે કે નાણાં બજારનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાંથી ખરીદદાર અને વેચાણકાર દ્વારા શેરને સેકન્ડરી માર્કેટની અંદર ખરીદ વેચાણ કરવામાં આવે છે. એફઆઈઆઈમાં થતા ઉતાર ચઢાવ બજારની પરિસ્થિતિને વધારે પ્રભાવિત કરતા નથી, કારણ કે સીધી જ વસ્તુ છે, જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે એને લગભગ 5-7% જેટલું જ એફઆઈઆઈ હોય છે, બાકીનો મોટાભાગનો પોર્શન એ એફડીઆઈ દ્વારા કવર કરવામાં આવે છે. અને સીધી જ વસ્તુ છે, જેટલા પણ શેર બજારની અંદર જેટલા પણ લોકો રોકાણ કરી રહ્યા છે, દરેક વ્યક્તિઓ કે જે ફોરેનર હોય અને એ સ્ટોક એક્સચેન્જથી રોકાણ કરતા હોય તો એને શું કહેવામાં આવશે, એફઆઈઆઈ કહેવામાં આવશે. એ ડાયરેક્ટ કંપની જોડે મીટિંગ અથવા તો કોઈ પણ પ્રકારના એમઓયુ દ્વારા તેની અંદર રોકાણ કરતા નથી, માટે એ એફઆઈઆઈ કહેવામાં આવે છે. કારણ કે એક સંસ્થા એટલે કે આપણે અહીંયા વાત કરીએ છીએ સેબીના માધ્યમથી તમે એ કંપનીમાં રોકાણ કરી રહ્યા છો. એવી જ રીતે જે સંસ્થાગત નિવેશો વિદેશો દ્વારા કરવામાં આવે છે એના એક બે માધ્યમો જે છે એના વિશેની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું કે કઈ રીતે ફોરેનર અહીંયા ભારતની અંદર સંસ્થાગત નિવેશ કરે છે. આપણે તો જાણીએ છીએ કે સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે, સેબી જે છે, સેબીની અંતર્ગત તમારે રોકાણ કરવું હોય તો ભારતીય તમે હોવા જોઈએ અને જરૂરી પુરાવાની પણ જરૂર પડે છે, ડોક્યુમેન્ટ અને એ બધા ઝમેલામાં પડવું પડે છે. આવા ઝમેલાથી બચવા માટે દરેક વિદેશી જે રોકાણકારક જે ભારતની અંદર રોકાણ કરવા માંગે છે એની અમાઉન્ટ એટલી નથી કે ડાયરેક્ટ એફડીઆઈ કરી શકે, માટે એફઆઈઆઈનો રસ્તો લેશે. તો એવા સમયમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ એટલે કે એડીઆર. તો એડીઆર શું છે તેના વિશેની ચર્ચા કરીએ, સમજવાની કોશિશ કરીએ, જેનાથી આપણને સમજવાની વધારે જરૂર પડશે અથવા તો વધારે સારી રીતે આપણે સમજીએ કે અહીંયાથી ભારતમાંથી કોઈ કંપની જે છે, ભારતની કોઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર જે ગ્રોઈંગ રેટ જે છે એ જોઈ અને અમેરિકામાં રહેતા કોઈ પણ એક વ્યક્તિ, આપણે અત્યારે એક્ઝામ્પલ તરીકે ચાલો અત્યારે બરાક ઓબામાને લઈ લઈએ, કારણ કે રિટાયર છે અને અત્યારે બેઠા છે તો એમને ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, તો એમના દ્વારા વિચારવામાં આવે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર હું શું કરું, રોકાણ કરું. પરંતુ બરાક ઓબામા એવું ઈચ્છી રહ્યા છે કે હું કોઈપણ પ્રકારના આ ડોક્યુમેન્ટ કલેક્શન માટે અને ભારતના બધા ડોક્યુમેન્ટ જે જોઈએ એમાં મારે પડવાની કોઈ જરૂર નથી. તો માટે આવી વખતે એ જો સેબી દ્વારા દરેક રોકાણકાર પાસે પોતાની કેવાયસી ડોક્યુમેન્ટ માંગવામાં આવશે, પરંતુ ત્યારે અમેરિકન જે બરાક ઓબામા છે અહીંયા રોકાણ કરી શકશે નહીં. તો કઈ રીતે ભારતીય કંપની વિદેશોને આવકારી શકે અથવા તો વિદેશી રોકાણકારોને આકર્ષિત કરી શકે એ માટે જે તે દેશની અંદર અમુક બેંક, અમુક સંસ્થાઓ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સાથે શું કરે છે, કોલેબોરેશન કરે છે અને ત્યાં આગળ એ પોતાના શેર એમને આપે છે. એટલે કે આપણે સમજી લો કે ભારતની કોઈ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણે જે વાત કરીએ, કંપની છે, એણે પોતાના શેરની અંદર રોકાણ કોણે કર્યું છે, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કસ્ટોડિયન બેંક છે કે અથવા કોઈ પણ બેંક છે કે જે અમેરિકાની બેંક છે એના દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. હવે અમેરિકાની બેંક દ્વારા જે બેંકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કર્યું છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરના બિહાફમાં
એ શેરના આધારે, એ શેરના મૂલ્યના આધારે ત્યાં આગળ યુનિટ ઇસ્યુ કરશે કે જેની અંદર દરેક અમેરિકન રોકાણકાર રોકાણ કરી શકશે. તો એને શું કહેવામાં આવશે? એડીઆર, એટલે કે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ. એડીઆર જે છે એ ભારતીય શેરનો એડીઆર છે, પરંતુ વેચવામાં આવશે ડોલરની અંદર. દરેક વ્યક્તિને સમજાઈ ગયું હશે કે બરાક ઓબામા જે અમેરિકન છે એના દ્વારા રોકાણ કરવું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર રોકાણ કરવા માટે સીધી રીતે રોકાણ કરી શકતો નથી, સેબીના માધ્યમથી રોકાણ નથી કરી શકતું. તો એવા સંજોગોની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને અમેરિકન બેંક દ્વારા કોલેબોરેશન કરવામાં આવશે અને તેને શેર વેચવામાં આવશે. કોને? અમેરિકન બેંકને, જે કસ્ટોડિયન બેંક જે છે તેને. અને એના દ્વારા શું કરવામાં આવશે? યુનિટ ઇસ્યુ કરવામાં આવશે, જેને શું કહેવામાં આવશે? એડીઆર કહેવામાં આવશે. અને જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પોતાનું ડિવિડન્ડ ડિક્લેર કરશે, એટલે કે લાભાંશ જ્યારે જાહેર કરશે, તો એ લાભાંશ કોને મળશે? બેંકને મળશે. અને બેંક એ પોતે શું કરશે? એ જે તે યુનિટ પ્રમાણેના જેનું લાભ હશે એ કોને વેચી દેશે? જે તે શેર, જે યુનિટ ધારક છે તેને વેચી દેવામાં આવશે, એડીઆર ધારકને. તો કોઈપણ અમેરિકનો રોકાણકાર ભારતમાં રોકાણ કરવા ઈચ્છતો હોય, પરંતુ જો એ પોતે ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર ન હોય, ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર એટલે કે જેની પાસે ડોક્યુમેન્ટ હોય પરફેક્ટલી, તો માન્યતા પ્રાપ્ત વિદેશી રોકાણકાર ન હોય, તો કોઈપણ QFII પાસેથી ભારતીય કંપનીના શેરના બદલે શું કરશે? ઇસ્યુ કરવામાં આવેલ યુનિટ, એટલે કે ડેરિવેટિવ, જેને કહેવાય. આપણે પહેલાં બી સમજી ચૂક્યા છીએ કે ડેરિવેટિવ શું છે. કોઈપણ અન્ય મિલકત ઉપરથી કોઈપણ યુનિટના ભાવ જ્યારે ડિસાઇડ થતા, તો એનું શું કહીશું? આપણે ડેરિવેટિવ કહીશું. કારણ કે જે યુનિટ ઇસ્યુ કરવામાં આવે છે, એડીઆર ઇસ્યુ કરવામાં આવે છે, એ કોના બિહાફમાં અથવા તો કોના આધારે ઇસ્યુ થયા છે? શેરની પ્રાઇઝના આધારે. શેરની પ્રાઇઝની અંદર ફ્લક્ચ્યુએશન આવશે તો એની સીધી જ અસર યુનિટ ઉપર થશે. અને આ ડેરિવેટિવ જે ખરીદવામાં આવે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? એડીઆર તરીકે. ભારતીય કંપની ક્વોલિફાઈડ જે ફોરેન ઇન્વેસ્ટર છે ને ડિવિડન્ડ આપશે, જ્યારે ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર જે છે પોતાના રોકાણકારોને વળતર સ્વરૂપે ડોલરમાં શું કરી દેશે? આ ચૂકવણી કરી દેશે. સીધી જ વસ્તુ છે. અને જે રીતે આપણે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ સમજ્યા અમેરિકન નાગરિકો માટે, એ જ રીતે જ્યારે યુરોપિયન નાગરિકો માટેની વાત આવે અને આ જ રીતના યુનિટ યુરોપમાં બહાર પાડવામાં આવશે, તો તેને શું કહીશું? જીડીઆર, એટલે કે ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ. સેમ કન્ડિશન, સેમ સિચ્યુએશન, સેમ એક્ઝામ્પલ રહેશે કે જેની અંદર ભારતની રિલાયન્સ કંપની અને યુરોપના ઇન્વેસ્ટરને આકર્ષિત કરવા માંગે છે, તો યુરોપની કોઈપણ બેંક સાથે શું કરશે? કોલેબોરેશન કરશે અથવા તો એને શેર વેચશે. અને એ જે બેંક જે રહેલી છે એના દ્વારા શું કરવામાં આવશે? યુનિટ ઇસ્યુ કરવામાં આવશે, જેને શું તરીકે ઓળખવામાં આવશે? જીડીઆર તરીકે. તો જીડીઆર એ યુરોપિયન નાગરિક દ્વારા લેવામાં આવશે. યુરોપિયન જે કન્ટ્રી જે છે, આપણે ઘણા બધા જાણીએ છીએ, યુરોપિયન યુનિયન જે છે બહુ મોટું છે, અને એની જે કન્ટ્રીઓ જે છે એના નાગરિકો દ્વારા લેવામાં આવશે, જ્યારે એડીઆર જે છે અમેરિકન નાગરિક દ્વારા લેવામાં આવશે. એ જ રીતે બીડીઆર છે, ભારત ડિપોઝિટરી રિસિપ્ટ. એડીઆર અને જીડીઆરની માફક કોઈ વિદેશી કંપનીના ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ભારતમાં બહાર પાડવામાં આવે, તો તેને શું કહેવામાં આવશે? બીડીઆર કહેવામાં આવશે. અને ભારતીય તેમાં રોકાણ કરી શકશે. અને ભારત દ્વારા રોકાણ, ભારતીય કોઈ છે જે વિદેશી કંપનીમાં રોકાણ કરવામાં આવશે અને બીડીઆર ખરીદશે, તો વન ટાઈપ ઓફ ઇનડાયરેક્ટલી તમે શું કરી રહ્યા છો? વિદેશની કંપનીમાં જ રોકાણ કરી રહ્યા છો. તો એડીઆર, જીડીઆર, બીડીઆર આ ત્રણે ત્રણ વસ્તુઓ શું છે? ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ છે, જે ઇનડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરે છે જે તે કંપનીની અંદર, જે તે ફોરેન નાગરિક દ્વારા. હવે સમજી આપણે એફડીઆઈ અને એફઆઈઆઈ ઉપર જે કમિટી બનાવવામાં આવી હતી, જેનું નામ હતું અરવિંદ માયારામ સમિતિ. આ સમિતિ દ્વારા આપવામાં આવેલી ભલામણો અને અન્ય વાતો ઉપર આપણે ચર્ચા કરીશું. તો એફડીઆઈ અને એફઆઈઆઈની વ્યાખ્યાને પરિભાષિત કરવા માટે માર્ચ 2013માં અરવિંદ માયારામ સમિતિની રચના કરવામાં આવી, જેને પોતાની સિફારિશ નીચે મુજબ આપી હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે રક્ષા ક્ષેત્રમાં 26%થી લઈ અને 49% સુધી એફડીઆઈ મંજૂર કરવાની એમણે સૌપ્રથમ ભલામણ કરી. ત્યારબાદ તેમની અન્ય ભલામણ હતી કે મલ્ટી બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ જે 51% છે એના બદલે 74%ની મંજૂરી આપવી જોઈએ તેવી ભલામણ એમના દ્વારા કરવામાં આવી. આ સિવાય સિવિલ એવિએશનમાં 100% એફડીઆઈ એલાઉ કરવામાં આવે તેવું એમણે કીધું. અને પબ્લિક સેક્ટર બેંક, પ્રિન્ટ મીડિયા વગેરેમાં જે અત્યારે 49%થી ઓછા છે, તો ત્યાં આગળ 49% સુધી એફડીઆઈને વધારવામાં આવે તેવી એમણે ભલામણ કરવામાં આવી હતી અરવિંદ માયારામ સમિતિ દ્વારા. આ સિવાય એમણે એક એફડીઆઈની વ્યાખ્યા આપી કે કોઈપણ જે સંસ્થા જે છે અથવા તો કંપની છે એની અંદર 10%થી વધારાનું જે રોકાણ હશે તો એને શું કહેવામાં આવશે? એફડીઆઈ તરીકે ઓળખવામાં આવશે. 10%થી જો ઓછું રોકાણ છે પરંતુ પહેલી ખરીદીથી લઈ અને એક વર્ષમાં જો 10%થી વધી જાય તો પણ તેને આપણે એફઆઈઆઈ નહીં માનતા, એફડીઆઈ તરીકેની માન્યતા આપીશું. સાથે કોઈપણ વ્યક્તિ એફડીઆઈ અને એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ જે વન ટાઈપ ઓફ એફઆઈઆઈ છે તો એ એક સાથે નહીં કરી શકે,
એક સાથે તમે બંને એફડીઆઈ અને એફપીઆઈ બંને એક સાથે નહીં કરી શકો. એફપીઆઈ અને એફડીઆઈ સાથે રોકાણ નહીં થઈ શકે. સાથે સાથે એફપીઆઈને અલગ રીતે બતાવવા માટે મુખ્ય બે પોઈન્ટો એમને આપ્યા અને મુખ્ય બે બિંદુઓના આધારે તેમને કહેવામાં આવ્યું કે 10% ઓછું રોકાણ છે અને એ ઓછું રોકાણ જો પરિવર્તનશીલ શેર અથવા તો પરિવર્તન કન્વર્ટેબલ ડિબેન્ચર અથવા તો કન્વર્ટેબલ શેરની અંદર તમે રોકાણ કરો તો એને શું કહેવામાં આવશે, એફપીઆઈ કહેવામાં આવશે. સામાન્ય સંજોગોમાં શેર ઘણા બધા પ્રકારના હોય છે. શેરના પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેરની અંદર બીજા 6 ટાઈપ હોય છે, ડિબેન્ચરની અંદર ઘણા બધા ટાઈપો છે. આ વિષયને આપણે અન્ય એક વિડીયો બનાવીશું જેની અંદર આપણે શું સમજીશું, માર્કેટના ઇન્સ્ટિટ્યૂટ જે માર્કેટની અંદર જે રહેલા જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના વિશેની અલગ અલગ ચર્ચા કરીશું. શેર છે, ડિબેન્ચર છે, ડેરિવેટિવ છે, બોન્ડ છે, કઈ કઈ વસ્તુઓ છે એ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરવાના છીએ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પરંતુ અત્યારે એક સમજીએ કે શેર જે છે એ માલિકાના હક બતાવે છે, જ્યારે ડિબેન્ચર છે એ તમારું શું છે, લેણદારનો હક બતાવે છે. અને બંને એ એક જાતના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના દ્વારા જે તે ઇન્વેસ્ટર જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે જે તે કંપનીમાં. તો આ હતી આપણી અરવિંદ માયરામ સમિતિ દ્વારા આપવામાં આવેલી રિપોર્ટ. અને આપણને એ પણ યાદ હોવું જોઈએ કે અરવિંદ માયરામ સમિતિ સેના માટે બનાવવામાં આવી હતી અને ક્યારે બનાવવામાં આવી હતી અને ત્યારે કઈ ગવર્મેન્ટ હતી. હવે આપણે વાત કરીશું એફડીઆઈ ઇન ઇન્ડિયા, એટલે કે અત્યારે ભારતમાં એફડીઆઈની પરિસ્થિતિ શું છે. તો જાહેર ક્ષેત્રની બેન્કોની અંદર 20% એફડીઆઈ અલાઉ કરવામાં આવી છે. ગવર્મેન્ટ પ્રિન્ટ મીડિયાની અંદર 26%, એટોમિક એનર્જીની અંદર 49%, અને સાથે સાથે એટોમિકની સાથે સાથે પ્રોટેક્શન એન્ડ કુદરતી ગેસ, બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ, વીમા, પેન્શન્સ, પાવર એક્સચેન્જ વગેરેની અંદર પણ 49% એલાવ કરવામાં આવી છે. આ સિવાય અન્યની વાત કરીએ તો ડિફેન્સ સેક્ટરની અંદર 100% એફડીઆઈ અલાઉ છે, જેની અંદર 49% જે છે એ એફઆઈપીબીની આ રૂટથી તમારે આવવું પડે, એટલે કે મંજૂરી લેવી પડશે. ટેલિકોમ સેક્ટરની અંદર પણ 100% છે, જેમાં એટોમિક 49% સુધી છે અને 49% તમારે વધારે જવું હોય ઓટોમેટિક જે રૂટ છે, ઓટોમેટિક એટલે કે સ્વયં સંચાલિત, તમે 49% સુધી તમારે કોઈની મંજૂરી લેવાની રહેતી નથી, પરંતુ ત્યારબાદ તમારે શું કરવું પડશે, મંજૂરી લેવાની રહેશે ગવર્મેન્ટની. ત્યારબાદ ટી પ્લાન્ટેશન છે, એની અંદર પણ 100% એફડીઆઈ અલાઉ છે, પરંતુ 49% સુધી ઓટોમેટિક છે અને ત્યારબાદ તમારે શું કરવું પડશે, ગવર્મેન્ટ રૂટ દ્વારા આપવું પડશે, એટલે કે સરકારની મંજૂરી લેવી પડશે. સાથે જ એસેટ્સ રિકન્સ્ટ્રક્શન કંપની, આપણે જે વાત કરીએ તે બેન્કિંગ સેક્ટરની અંદર કે જે એનપીએ થાય છે, એનપીએ બાદ જે તે બેંક દ્વારા શું કરવામાં આવે છે, એ એનપીએને સોલ્વ કરવા માટે આ ERCને આપવામાં આવે છે, એટલે કે એસેટ્સ રિકન્સ્ટ્રક્શન કંપની, તેની અંદર પણ 100% અલાઉડ છે અને SMS 49% ઓટોમેટિક અને અન્ય તમારે ગવર્મેન્ટ રૂટથી આવવું પડશે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસની અંદર પણ 49% છે ઓટોમેટિક રૂટથી, કોમોડિટી એક્સચેન્જ 49% ઓટોમેટિક રૂટથી, પાવર એક્સચેન્જની અંદર પણ 49%, આપણે પહેલાં જ વાત કરી ચૂક્યા, સ્ટોક એક્સચેન્જ ક્લિયરન્સ કોર્પોરેશન જે છે, ક્લિયરિંગ કોર્પોરેશન, એમાં પણ 49%, ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ 74%, કુરિયર સર્વિસ તમે જોઈ શકો છો 100% ઓટોમેટિક રૂટ, એટલે એની અંદર કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની રહેતી નથી. પછી સિંગલ બ્રાન્ડ પ્રોડક્ટ રિટેલ ટ્રેડિંગ વાત ચાલે, સિંગલ બ્રાન્ડ મલ્ટી બ્રાન્ડની નથી વાત ચાલતી, જ્યારે સિંગલ બ્રાન્ડની વાત આવતી હોય ત્યારે જે તે કંપની દ્વારા ઉત્પાદિત થતા કોઈ એક જ પ્રોડક્ટની એક જ કંપનીની વાત કરવામાં આવે છે. મલ્ટી બ્રાન્ડ ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો ડીમાર્ટ એ શું છે, મલ્ટી બ્રાન્ડ છે. તો સિંગલ બ્રાન્ડ જ્યારે હોય ત્યારે 100%, એમાં ઓટોમેટિક અપ ટુ 49% એન્ડ અબો તમારે શું કરવું પડશે, ગવર્મેન્ટ રૂટથી આવવું પડશે. ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર પણ 49% છે, ફાર્માસ્યુટિક્સ 100% ઓટોમેટિક, એનિમલ હસ્બન્ડરી 100% ઓટોમેટિક રૂટ તમે જોઈ શકો છો, અને ફૂડ આઇટમ અને ઈ કોમર્સમાં પણ 100% ઓટોમેટિક રૂટથી તમે એફડીઆઈ જોઈ શકો છો. આ સિવાય ઘણી બધી ન્યૂઝની અંદર એફડીઆઈની અંદર જે ચેન્જીસ થતા રહેશે સરકાર દ્વારા ઘણી બધા સેક્ટરની અંદર, જેમ કે સિવિલ એવિએશનની અંદર હજુ હમણાં થોડો સમય પહેલાં જ 100% અલાઉ કરવામાં આવ્યું છે, તો વગેરે ન્યૂઝની પ્રમાણે આપણે આને શું કરવું પડશે, અપડેટ કરતા રહેવું પડશે. તો આ હતી ભારતની એફડીઆઈ વિશેની વાત. હવે આપણે વાત કરીએ કે એફડીઆઈ આકર્ષિત કરવામાં ભારતમાં કયા ક્ષેત્રનો કેટલો ફાળો છે અને કયા ક્ષેત્રમાં સૌથી વધારે એફડીઆઈ આવે છે. તો તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ જે છે એક સેવા સેક્ટર છે, એટલે સર્વિસ સેક્ટરની અંદર સૌથી વધારે 18% એફડીઆઈ આકર્ષિત કરવામાં આવે છે. ત્યારબાદ નિર્માણ ક્ષેત્રની અંદર 11%, કમ્પ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેરની અંદર 6%, દૂરસંચાર એટલે કે કોમ્યુનિકેશન જેને કહે છે 7%, ઓટોમિકની અંદર 5% ઓટોમેટિક, તો વિદ્યુત જે છે એ 4%, રાસાયણિક અને ખાતર જે 4%,
આવાસ અને સ્વાસ્થ્ય સેક્ટરની અંદર 7%, ઔષધની અંદર 4% અને ધાતુના ઉપકરણની અંદર 4%. એટલે કે એવું કહી શકીએ કે સેવા સેક્ટર અને નિર્માણ એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર એફડીઆઈ વધારે આકર્ષિત કરવામાં આવે છે ભારત દ્વારા. હવે આપણે વાત કરીએ કે ભારતને જે એફડીઆઈ આપવામાં આવી રહી છે, એટલે કે એફડીઆઈ જ્યાંથી આવી રહી છે એના મુખ્ય સોર્સ કયા છે, કયા કયા દેશ દ્વારા ભારતમાં સૌથી વધારે રોકાણ કરવામાં આવી રહ્યું છે. તો રોકાણ બે પ્રકારના થતા હોય છે, એક તો એ જેને આપણે કહીએ છીએ નેટ ઇન્વેસ્ટમેન્ટ જેને કહીએ છીએ, ને એક બીજું હોય છે રાઉન્ડ ટ્રીપિંગ. તો આ બંને વસ્તુને પણ આપણે સમજીશું. એ પહેલાં અહીંયા આપણે જોઈએ સ્ક્રીન પર કે કયા કયા દેશ પહેલો નંબર ઉપર છે. પહેલા નંબર ઉપર તમે જોઈ શકો છો સિંગાપુર છે, ત્યારબાદ મોરિશિસ છે, નેધરલેન્ડ છે, યુએસ છે, જાપાન છે, યુકે છે, યુએઈ છે, જર્મની છે, ફ્રાન્સ છે, બરાબર. આ બધા જ દેશો દ્વારા ભારતની અંદર રોકાણ કરવામાં આવે છે, જેમાં ફર્સ્ટ નંબર સિંગાપુર, ત્યારબાદ મોરિશિસ અને નેધરલેન્ડનો છે. પરંતુ અહીંયા એ વાત સમજવાની છે કે ખરેખર રોકાણ કેટલું છે ભારતની અંદર. બિકોઝ આપણે પહેલાં જ વાત કરી કે રાઉન્ડ ટ્રીપિંગ જે થતું હોય છે એના દ્વારા પણ એફડીઆઈ અલાઉ કરવામાં આવતી હોય છે. રાઉન્ડ ટ્રીપિંગ શું છે એને પણ આપણે સમજીશું. તો અહીંયા વાત એ સમજવાની છે કે ભારતની જે કંપનીઓ છે, ભારતની કંપનીઓ દ્વારા ટેક્સની ચોરી કરવા માટે અથવા તો ટેક્સથી બચવા માટે શું કરવામાં આવે છે, પોતાની જે હેડ ઓફિસ છે અથવા તો પોતાનું એક યુનિટ છે અન્ય દેશની અંદર નાખવામાં આવે છે, કે જે દેશ એ ટેક્સ હેવન તરીકે ઓળખવામાં આવતો છે, કે જ્યાં આગળ બહુ જ ટેક્સ ઓછો હોય છે, બરાબર. તમે એ જોઈ શકો છો જે તમને રાઉન્ડની અંદર જે નંબર આપવામાં આવે છે 8 છે, 14 છે, 4 છે, એ શું છે, ટેક્સ હેવન ઇન્ડેક્સ રેન્ક આપવામાં આવેલો છે. તો આ દેશની અંદર શું થશે કે જે તે કંપનીની ઉપર શું કરો ટેક્સ ઓછો લગાડવામાં આવશે, અને બચવા માટે ભારતીય કંપની કે કોઈપણ કંપની દ્વારા શું કરવામાં આવશે, ત્યાં આગળ પોતાની મેઇન બ્રાન્ચ ત્યાં છે તે દેશ દ્વારા ભારત સાથે શું કરવામાં આવશે, ડબલ ટેક્સેશન અવોઈડ એગ્રીમેન્ટ કરવામાં આવેલો હોય છે, જેના કારણે શું થઈ શકે કે બંને દેશમાંથી કોઈ એક જ દેશ દ્વારા ટેક્સ લેવામાં આવશે તેવું નિર્ધારિત કરવામાં આવ્યું છે. તો આવું છૂટી જવા માટે શું કરવામાં આવશે કે ત્યાં આગળ નાણાં મોકલવામાં આવશે, અને એ જે નાણાં બચાવી રહ્યા, જે તમે ટેક્સ નથી ભર્યો એટલે તમારું શું થઈ ગયું છે, બ્લેક મની થઈ ગયું છે. એ બ્લેક મનીને રાઉન્ડ ટ્રીપિંગ દ્વારા શું કરવામાં આવશે, ફરીથી સિંગાપુરમાં જ તેમની ઓફિસ હતી તો ત્યાંથી જ ફરી ભારતની અંદર એની એ જ કંપનીની અંદર શું કરવામાં આવશે, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. જેથી કરીને એવું કહેવામાં આવશે કે આ શું છે, એક પ્રકારની એફડીઆઈ છે. તો એફડીઆઈના સંજોગોમાં તમે એ પણ જોયું કે શું વસ્તુ આપણું રહેલું છે, કે રાઉન્ડ ટ્રીપિંગ બી પોસિબલ છે અને નેટ ઇન્વેસ્ટમેન્ટ બી પોસિબલ છે. વધુ વિગતવાર આપણે રાઉન્ડ ટ્રીપિંગ વિશેની ચર્ચા આપણે આવનારા લેક્ચરોની અંદર આપણે કરવાના છીએ, જેની અંદર બ્લેક મની વિશે જ્યારે વાત કરીશું ત્યારે. સિમ્પલ રાઉન્ડ ટ્રીપિંગનો મતલબ થાય કે ટેક્સથી બચવા માટે જે બ્લેક મની છે એને ફરી એ દેશમાં જઈ અને ભારતની અંદર ફરી એફડીઆઈ તરીકે અલાઉ કરવી, જેથી કરીને બે વસ્તુ, એક તો એફડીઆઈ પણ દેખાય અને બીજી વસ્તુ કે કંપનીનો ગ્રોથ પણ વધારે જળવાઈ રહે તેવું દેખાઈ શકે છે. તો મુખ્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે સિંગાપુર, મોરિશિયસ અને નેધરલેન્ડ અને યુએસ, જાપાન દ્વારા ભારતની અંદર રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય લોન વિશેની પહેલાં વાત કરીએ, ત્યારબાદ આપણે બેન્કિંગ કેપિટલ વિશેની વાત કરીએ. તો લોન વિશેની વાત કરીએ તો જ્યારે આપણે સમજ્યા હતા કે સરકારી જે લોન છે અને પ્રાઇવેટ લોન છે, બધી જ લોન મેળવવામાં ભારત પ્રથમ ક્રમ પર આવે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ભારત જે દેશ છે એ જે વિદેશની અંદર જે ઇન્સ્ટિટ્યુશન જે છે કે જે લોન પ્રોવાઈડ કરે છે જે તે દેશને, જેમ કે વિશ્વ બેંક છે, IMF છે, તો એના દ્વારા જે લોન પ્રોવાઈડ કરવામાં આવે છે લેવામાં ભારતનો પ્રથમ ક્રમ આવે છે અથવા તો આગળ પડતું સ્થાન હોય છે, જેના કારણે જે લોન જે સેક્ટર છે ઓલરેડી આપણું કેવું ચાલી રહ્યું છે, પ્લસમાં ચાલી રહ્યું છે. એટલા માટે જ અહીંયા કોઈ પણ પ્રકારની બીજી સ્લાઇડિંગ ચર્ચા કરી નથી, જે આપણે ભારતના ડેપ્ટ મેનેજમેન્ટ જ્યારે ભણીશું ત્યારે એની અંદર આપણે વધારે વિગતથી એ વસ્તુને આપણે જોવાના છીએ. પરંતુ અહીંયા આપણે એટલું જ કહીશું કે જે લોન સેક્શન છે આપણું પ્લસમાં છે, એની પહેલાં જે એફડીઆઈ સેક્શન છે એ પણ આપણું પ્લસમાં છે, અને હવે આપણે આવી રહ્યા છે બેન્કિંગ કેપિટલ, એ પણ આપણું શું છે, પ્લસમાં ચાલી રહ્યું છે, અને પરિણામે સંપૂર્ણ આપણું જે કેપિટલ એકાઉન્ટ છે એ પણ શું છે, પ્લસમાં છે. જ્યારે આપણે પહેલાં વાત કરી હતી તો કરંટ એકાઉન્ટ હતું એ શું હતું, આપણું માઇનસમાં ચાલી રહ્યું છે. બેન્કિંગ કેપિટલની વાત કરીએ તો બેન્કિંગ કેપિટલમાં મુખ્ય રીતે એ થાપણોનો સમાવેશ કરવામાં આવે છે કે જે મૂળ ભારતીય એટલે કે NRI અથવા તો OCI દ્વારા મૂકવામાં આવી છે. 1970માં નોન રેસિડેન્ટ રૂપી એકાઉન્ટની શરૂઆત કરવામાં આવી હતી, જેથી કરીને જે તે ફોરેનર આપણા જે ભારતીય જે છે NRI છે એમના દ્વારા રોકાણ કરી શકાય. અને ત્યારબાદ 1990ના દશકની અંદર FCNR એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટલ એકાઉન્ટની શરૂઆત કરવામાં આવી, જેની અંદર જે તે દેશની અંદર જે ભારતીય NRI રહેલા છે તેમના દ્વારા શું કરવામાં આવે, ભારતની અંદર તે દેશની મૂડી દ્વારા રોકાણ કરવામાં આવે અથવા તો થાપણો
મૂકવામાં આવે, જેની અંદર પાઉન્ડ સ્ટર્લિંગ છે, અમેરિકન ડોલર છે, જાપાની યાન છે, યુરો છે, કેનેડિયન ડોલર છે, ઓસ્ટ્રેલિયન ડોલર છે, તેનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે કે આટલી મુદ્રાની અંદર આપણે NRI દ્વારા અહીંયા રોકાણ રહે, અહીંયા થાપણો મૂકી શકાશે, જેના કારણે બે વસ્તુનો ફાયદો થશે. એક તો ભારતની અંદર રેમિટન્સ, એવું કહી શકે કે રેમિટન્સ બી વધી શકે, સાથે સાથે ભારતની સેવિંગમાં પણ વધારો થશે, અને જે તે દેશમાં રહેલ NRI ત્યાંની મુદ્રાની અંદર ભારતની અંદર પૈસા મૂકશે, થાપણો મૂકશે, જેના કારણે વિદેશી હૂંડિયામણમાં પણ શું થશે, વધારો થશે. અને એ જ કન્ડિશન આપણે જાણીએ છીએ કે જ્યારે રઘુરામ રાજન RBI ના ગવર્નર હતા ત્યારે તેમણે કીધું હતું કે 2013ની અંદર જ્યારે પ્રોબ્લેમ સર્જાયો અને આપણો વિદેશી હૂંડિયામણમાં ક્રાઇસિસ આવ્યા થોડા ઘણા, કે કારણ કે વૈશ્વિક ધોરણે જે મંદી આવી હતી તેના કારણે, તો એવા સમયે જે આ FCNR ધારકો હતા તેમને ભારત સરકાર દ્વારા અને રઘુરામ રાજન દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે તમે બની શકે તેટલું તમારું સેવિંગ FCNR એકાઉન્ટની અંદર દાખલ કરો, જેથી કરીને ભારતને આની અંદરથી બચાવી શકાય, કારણ કે વિદેશી હૂંડિયામણ એકઠું થવું જરૂરી હતું. ને એવા સમયે ખરેખર ભારતના જે NRI લોકો છે, એટલે કે OCI જે લોકો છે, જે ભારતીય મૂળ જે છે, એમના દ્વારા શું કરવામાં આવ્યું, વધારે ને વધારે FCNR એકાઉન્ટની અંદર ડિપોઝિટ કરવામાં આવ્યા પૈસા, અને જેના કારણે આપણે ધીરે ધીરે એની અંદરથી બહાર નીકળી શક્યા હતા. પરંતુ આ બધા જ સંજોગો એવા છે કે જે સંજોગો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ એક એવા પ્રકારના સંજોગો જે એ સેવિંગ બતાવી રહ્યા છે, અને એ બેન્કિંગ સેવિંગ જે છે એ લોંગ ટાઈમ હોય છે, એ શોર્ટ ટાઈમ હોતું નથી. એટલા માટે અહીંયા આપણે શું કરેલું છે, એને મૂડી ખાતાની અંદર રાખેલું છે, અને અહીંયા આપણું બેન્કિંગ કેપિટલ જે છે એ પણ શું છે, આપણું પ્લસમાં ચાલે છે, અને પરિણામે લોન સેક્શન, રોકાણ સેક્શન અને બેન્કિંગ કેપિટલ સેક્ટર ત્રણે ત્રણ પ્લસમાં ચાલતા હોવાથી ભારતનું મૂડી ખાતું પણ શું છે, પ્લસમાં ચાલી રહ્યું છે. હવે આપણે સમજીશું કે બેલેન્સ ઓફ પેમેન્ટની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને કોના દ્વારા કરવામાં આવે છે, જે આપણે નોર્મલી પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા હતા, પરંતુ તે છતાં પણ અહીં આપણે થોડી માહિતી મેળવીએ. દરેક દેશની કેન્દ્રીય મધ્યસ્થ બેંક દ્વારા IMF ધારા ધોરણો પ્રમાણે બેલેન્સ ઓફ પેમેન્ટની ગણતરી કરવામાં આવે છે. IMF ફોર્મ નંબર 6 પ્રમાણેનું ફોર્મેટ હોવું જરૂરી છે, જેના કારણે શું થઈ શકે, ઇન્ટરનેશનલ એક ફોર્મેટ જળવાઈ રહે અને સિસ્ટમેટિક રેકોર્ડ રહી શકે. જે તે ડેટા હોય છે ડોલરની અંદર ગણતરી કરવામાં આવે છે, જેથી કરીને દરેક દેશની શું થઈ શકે, બંનેની તુલના થઈ શકે અથવા તો કમ્પેરેબિલિટી થઈ શકે. આખા વિશ્વનું BOP એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ IMF દ્વારા બનાવવામાં આવશે, અને આખા વિશ્વનું બેલેન્સ ઓફ પેમેન્ટ શું થઈ જશે, ઝીરો થઈ જશે. કારણ કે આપણે પહેલાં જ સમજ્યા હતા, એક દેશ માટે આયાત હોઈ શકે તો બીજા દેશ માટે એ જ વસ્તુ શું હશે, નિકાસ હશે, અને એ જ દેશનું નિકાસ હશે તો બીજાનું આયાત હશે. એટલે અંતિમ ધોરણે જ્યારે વિશ્વનું બેલેન્સ ઓફ પેમેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવા બેસીશું તો શું આવશે, એ ઝીરો આવશે. સાથે જ હવે આપણે સમજીશું કે રૂપિયાની પરિવર્તનશીલતા શું છે, એટલે અથવા તો રૂપી કન્વર્ટેબિલિટી શું છે. તો રૂપીની કન્વર્ટેબિલિટી ઘણીવાર પૂછાતી હોય છે, તો એ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. તો સૌથી પહેલાં રૂપીની કન્વર્ટેબિલિટીનો મતલબ થાય છે કે ભારતીય રૂપિયો અન્ય મુદ્રાની અંદર કઈ રીતે કન્વર્ટ થઈ શકે છે, અથવા તો કેટલા પ્રમાણમાં કન્વર્ટ થઈ શકે છે. જો તમે ચાલુ ખાતા એટલે કે કરંટ એકાઉન્ટ રિલેટેડ વાત કરતા હોય, કરંટ એકાઉન્ટ રિલેટેડ તમે ટ્રાન્ઝેક્શનની વાત કરતા હોય, ત્યારે કેટલો રૂપિયો કન્વર્ટેબિલિટી છે, એટલે કે ભારતમાંથી કેટલું રોકાણ બહાર જઈ શકે છે, બહારથી કેટલું ભારતમાં આવી શકે છે, એ જ સંજોગોમાં મૂડી એકાઉન્ટની પણ વાત કરવામાં આવશે અથવા તો કેપિટલ એકાઉન્ટની પણ વાત કરવામાં આવશે, તો એને શું કહીશું, આપણે કન્વર્ટેબિલિટી કહીશું. એટલે કે ભારતીય રૂપિયો કઈ આર્થિક પ્રવૃત્તિના સહારે અન્ય દેશની મુદ્રામાં પરિવર્તન થઈ રહ્યો છે, તેને શું કહીશું, આપણે રૂપિયાની પરિવર્તનશીલતા કહીશું. કઈ આર્થિક પ્રવૃત્તિ છે, એ કરંટ એકાઉન્ટની પ્રવૃત્તિ છે કે મૂડી એટલે કે કેપિટલ એકાઉન્ટની પ્રવૃત્તિ છે, એના આધારે આપણે ડિસાઈડ કરીશું કે રૂપિયાની પરિવર્તનશીલતા કેટલી છે અને થઈ શકે કે ન થઈ શકે. ભારતમાં ચાલુ ખાતામાં એટલે આપણે વાત કરી છે કરંટ એકાઉન્ટમાં 100% કન્વર્ટેબિલિટી અલાઉ છે, એટલે કે ગમે તેટલા રૂપિયા તમે ચાલુ ખાતા અંતર્ગત ફોરેનમાં લઈ જઈ શકો, ફોરેનમાંથી બહાર લાવી શકો, અહીંયા દેશમાં લાવી શકો. એટલે કે તમે ધંધો વેપાર કરતા હોય, કોઈપણ પ્રકારની એવી પ્રવૃત્તિ કે જેના કારણે ઇન્કમ થવાની સંભાવનાઓ છે, તો એવા સંજોગોમાં તમને 100% અલાઉ છે. પરંતુ ભારતમાં કેપિટલ એકાઉન્ટ અથવા તો મૂડી ખાતામાં અંશતઃ પરિવર્તનશીલતા જ અલાઉડ છે, કારણ કે તમારા દ્વારા જ્યારે કોઈપણ પ્રકારની લોન લેવામાં આવે છે તો એ દેશની અંદર આવતી લોન છે, અને કોઈપણ પ્રકારનું એવું કોઈપણ પરિસ્થિતિનું નિર્માણ ન થાય કે એવું બની શકે કે ભારતમાંથી એક સાથે ઘણી બધી મૂડીનો પ્રવાહ બહાર જતો રહે, અથવા તો એવું થઈ શકે કે બહારથી ઘણો બધો દેવાનું પ્રમાણ ભારતમાં આવી જાય, એ ન થઈ શકે. એટલા માટે ભારતમાં મૂડી ખાતું એ અંશતઃ પરિવર્તનશીલ. તો આ એક પ્રિલિમનો સીધો જ ક્વેશ્ચન છે કે કયું ખાતું કેટલું પરિવર્તનશીલ છે. કરંટ એકાઉન્ટ 100% પરિવર્તનશીલ છે અને મૂડી ખાતું એ અંશતઃ પરિવર્તનશીલ છે. અને રૂપિયાની પરિવર્તનશીલતા કેટલી હોવી જોઈએ એ માટે એક કમિટી બનાવવામાં આવી હતી 1997ની અંદર, જેનું નામ છે SS તારાપુર કમિટી,
આ જેની રેકમેન્ડેશન આપણે યાદ રાખવાની છે, તો આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે આ કમિટી શેના માટે બની હતી. તો SS તારાપુર કમિટીની રિપોર્ટ વિશેની વાત કરીએ તો રૂપિયાની પરિવર્તનશીલતા કેટલી હોવી જોઈએ એ માટે આ કમિટીની રચના કરવામાં આવી હતી. આવનારા 3 વર્ષમાં એટલે કે 2000 સુધીમાં પૂર્ણ પરિવર્તનશીલતા હોવી જોઈએ તેવું એમણે કહેવામાં આવ્યું હતું. પણ શેની અંદર? ચાલુ ખાતાની અંદર. ફોરેન કોમર્શિયલ બરોવિંગની સીમામાં વધારો કરવો જોઈએ તેવું એમના દ્વારા ભલામણ કરવામાં આવી. અને વિદેશી રોકાણ કંપનીની જે કુલ સંપત્તિ જે હોય એટલે કે નેટવર્થ હોય ના 200% થી લઈ અને 400% સુધી એલાવ કરવું જોઈએ તેવું એમના દ્વારા વાત કરવામાં આવી. પી નોટ્સ અને સમાપ્ત કરવી જોઈએ, કારણ કે પી નોટ્સ એક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ જ છે, પરંતુ તેનો કોઈપણ પ્રકારનો રેકોર્ડ રહેતો નથી. જે આપણે જ્યારે નાણાં બજાર વિશેની વાત કરીશું ત્યારે વિસ્તૃતમાં આપણે પી નોટ્સ વિશેની વાત કરીશું. પરંતુ SS તારાપુર હું જ્યારે પી નોટ્સ ભણાવીશ ત્યારે પણ તમને કહીશ કે SS તારાપુર કમિટીએ કીધું હતું કે આને સમાપ્ત કરવી જોઈએ. અને આજે પણ કહી રહ્યો છું કે SS તારાપુર કમિટીએ કીધું છે કે પી નોટ્સને શું કરવું જોઈએ, સમાપ્ત કરી દેવા જોઈએ. સાથે રૂપી બોન્ડને પણ મંજૂરી આપવી જોઈએ. રૂપી બોન્ડ એ કોને બોન્ડ કેવા બોન્ડ કહેવામાં આવે છે, જેને આપણે મસાલા બોન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય સંજોગો દ્વારા વિદ્યાર્થી દ્વારા વ્યાખ્યા કરવામાં આવતી હોય છે મસાલા બોન્ડ એટલે કે મરી મસાલાને આપીને આપણે જે બોન્ડ ખરીદતા હોય, નહીં નહીં એ નથી. આ મસાલા બોન્ડ એટલે કે એક પ્રકારના રૂપી બોન્ડ હોય છે, એટલે ભારતીય રૂપિયાના બદલામાં બોન્ડ બહાર પાડવામાં આવે છે. એટલે કે જે તે વિશ્વના કોઈ પણ દેશમાં રહેલી ઇન્વેસ્ટર જે છે એ ભારતની બોન્ડ ખરીદવા માંગે છે તો પરિણામે એને જે પૈસા પેમેન્ટ કરવા પડશે રૂપિયાની અંદર પૈસા પેમેન્ટ કરવા પડશે, ન કે ફોરેન ડોલરની અંદર. તો એને શું કહેવામાં આવે છે? રૂપી બોન્ડ. અને રૂપી બોન્ડના કારણે શું થઈ શકે છે કે ભારતનો રૂપિયો જે વિશ્વના દેશોમાં પડી રહેલો છે એ ભારતની અંદર પરત ફરે છે. સરકાર દ્વારા ડેપ્ટ મેનેજમેન્ટ અને મોનિટરી પોલિસીને શું કરવા જોઈએ? એકબીજાથી અલગ રાખવા જોઈએ અને બંનેના ફંક્શન પણ અલગ રાખવા જોઈએ, જેથી કરીને શું થઈ શકે કે જે વર્ક ડિવાઇડ રૂલ જે છે, વર્ક ડિવાઇડથી શું થાય? વર્ક સેટિસ્ફેક્શન પ્રોપર મળી શકે અને વર્કની અંદર શું થઈ શકે કે ત્રુટી રહિત, એવું કહી શકે કે ખામી રહિત જે નિર્ણય વ્યવસ્થા છે એનો પણ વિકાસ થઈ શકે. એટલા માટે SS તારાપુર કમિટીએ કીધું હતું કે ડેપ્ટ મેનેજમેન્ટ અને મોનિટરી પોલિસી બંનેને શું કરી નાખો, તમે અલગ કરી નાખો. અને એને માન્યતા આપતા જ અત્યારે આપણે જાણીએ છીએ કે ડેપ્ટ મેનેજમેન્ટ પણ અલગ છે અને મોનિટરી પોલિસી બનાવવા માટે મોનિટરી પોલિસી કમિટીની પણ રચના કરવામાં આવી છે. તો આ હતી આપણી SS તારાપુર કમિટીની રેકમેન્ડેશન. ત્યારબાદ 1991 પછી ચૂકવણી સંતુલન માટેના કયા કયા પગલાઓ લેવામાં આવ્યા તેના વિશેની પણ આપણે વાત કરીએ. તો 1992-93માં લિબરલાઇઝ એક્સચેન્જ મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી અને જેના કારણે શું થઈ શકે કે વિદેશી હુંડિયામણની અંદર ભારતને વધારે ને વધારે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થઈ શકે અને એની અંદર જે ગણતરી જે છે એની જે ગણતરી રહેલી છે અને એની સાથે જે રહેલી જે જડતાઓ છે એ પણ આપણે શું કરી શકીએ, વધારે સરળ બનાવી શકીએ. 1993-94માં વેપાર ખાતામાં પૂર્ણ પરિવર્તનશીલતાને મંજૂરી આપવામાં આવી. વેપાર ખાતું એટલે કે કરંટ એકાઉન્ટની વાત કરવામાં આવે છે. 1994માં એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સને પણ માન્યતા આપવામાં આવી, જેના કારણે શું થઈ શકે ભારતની જે નિકાસ જે છે એમાં તર્કસંગત વધારો થઈ શકે. સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોનની સ્થાપના કરવામાં આવી, જેથી કરીને શું થઈ શકે કે સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન હોય છે ત્યાં આગળ સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ રીતે અને અલગ માધ્યમથી લાગુ પડતા હોય છે અને વધારે સરળતાથી, કારણ કે નિકાસને વધારે ને વધારે પ્રોત્સાહન આપવામાં આવે એ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોનનું મુખ્ય લક્ષ્ય હોય છે. નિર્યાત સંવર્ધન ઔદ્યોગિક પાર્કની શરૂઆત કરવામાં આવી, જેના કારણે શું થઈ શકે કે જે તે જગ્યા ઉપર જે તે વસ્તુનું પ્રોડક્શન થઈ રહ્યું છે એનો મુખ્ય હેતુ જ છે કે એક્સપોર્ટ થવું જોઈએ અને એક્સપોર્ટ પ્રમોશનલ હશે ત્યાં આગળ શું કરવામાં આવશે, ટેક્સ જે છે એ વધારે લિબરલ રાખવામાં આવશે. વર્ષ 2000માં ફેમા એટલે કે ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ જે 1999માં પારિત થયો તો એના અંતર્ગત એને શું કરવામાં આવે, લાગુ કરવામાં આવ્યો, જેના કારણે શું થઈ શકે કે ફોરેન એક્સચેન્જ જે છે એ મેનેજમેન્ટ જે છે ફોરેન એક્સચેન્જનું એ પ્રોપરલી થઈ શકે અને સરકાર દ્વારા તેની અંદર પ્રોપર હસ્તગત કરવામાં આવશે. અને જેના કારણે શું થશે કે જે વિદેશી હુંડિયામણ જે છે એ વધારે સારી રીતે ભારત પ્રાપ્ત કરી શકે, વધારે ને વધારે આકર્ષિત કરી શકે એ જરૂરી હતું. અને થોડા સમય પહેલાં જ આપણે હાલના એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની પણ શરૂઆત કરવામાં આવી છે કે જેની અંદર શું થશે કે જે તે પ્રોસેસિંગ ચાલતું હશે. પ્રોસેસિંગ એક એવી વસ્તુ છે કે જે મેન્યુફેક્ચરિંગ થયા પછી જે તે વસ્તુની અંદર એની મૂલ્યવૃદ્ધિ કરતું હોય છે, તો એક્સપોર્ટ કરવા માટે સ્પેશિયલ ઝોન બનાવવામાં આવ્યા. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1991 પછી ચૂકવણી સંતુલન માટેના મુખ્ય પગલાઓની અંદર આયાતને ઘટાડવી જરૂરી હતી અને નિકાસને વધારવી જરૂરી હતી. આયાત ઘટાડા કરતાં પણ આયાતને તર્કસંગત બનાવવામાં આવે, જરૂર પ્રમાણમાં જ આયાત કરવામાં આવે અને નિકાસને વધારે ને વધારે પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે કે નિકાસ ત્યારે જ વધશે કે જ્યારે રૂપિયાનું થોડું ઘણું અવમૂલ્યન થશે, એટલે કે જ્યારે રૂપિયો થોડો ઓછો હશે
તો વિદેશી માર્કેટની અંદર ભારતની જે વસ્તુઓ છે, ભારતની જે ચીજ વસ્તુઓ છે એના ભાવ ઓછા થશે, અને જ્યારે કમ્પેરમાં અન્ય દેશની વસ્તુની કમ્પેરમાં ભારતની વસ્તુના ભાવ ઓછા હશે તો વ્યક્તિઓ દ્વારા ખરીદી વધારે સારી રીતે કરવામાં આવશે. કારણ કે માંગનો નિયમ છે, જો વસ્તુના ભાવ ઓછા હશે તો એની માંગમાં શું થશે, વધારો થશે. અને સીધી જ વસ્તુ છે, માંગમાં વધારો થશે, આપણે નિકાસમાં વધારો થશે, પ્રોડક્શનમાં વધારો કરવો પડશે. પ્રોડક્શનમાં વધારો કરવા માટે શું કરવું પડશે, રોજગારનું સર્જન થશે. તો એવું કહી શકાય કે જે દેશની વર્કિંગ કેપિટલ નું જે સ્ટ્રક્ચર છે પ્રોપરલી રન થશે, એ પણ જરૂરી છે. આ સિવાય પણ અન્ય બાબતો હજુ આ ચેપ્ટર સાથે જોડાયેલી છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં અહીંયા આપણે બેલેન્સ ઓફ પેમેન્ટના કેપિટલ એકાઉન્ટ વિશેની ચર્ચા કરી, અને આપણે એ પણ જાણી લીધું કે કેપિટલ એકાઉન્ટ એ ભારતનું શું છે, પ્લસમાં છે. કારણ કે ત્રણે ત્રણ સેક્ટર તમે જે મેપ બનાવ્યો હતો પહેલી સ્લાઇડમાં આપણે બતાવ્યો, એની અંદર તમે સુધારો કરી લેજો અથવા તો નોંધ કરી લેજો કે રોકાણ, લોન અને બેન્કિંગ કેપિટલ ત્રણે ત્રણ પ્લસમાં રહેશે, અને કેપિટલ એકાઉન્ટ પણ શું રહેશે, પ્લસમાં, જ્યારે આપણું કરંટ એકાઉન્ટ ઓલરેડી માઇનસમાં છે. આ સાથે જ જેવું આપણી લોકડાઉનની પરિસ્થિતિઓ હટી જાય ત્યારબાદ રાજસ્વ ફાઉન્ડેશનમાં યુપીએસસી, જીપીએસસી, ડીવાયએસઓ, એસટી અને પીઆઈ મેન્સ માટેની નવી બેચોની શરૂઆત થઈ રહી છે. તો વિદ્યાર્થીઓ વહેલી તકે પ્રાજસ ફાઉન્ડેશન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એટલે કે સોશિયલ મીડિયા નેટવર્કથી પણ વધારે વધારે સારી રીતે જોડાવ, અને આ વિડીયોને જોયા પછી તમે એને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ આ જોવા માટે પણ પ્રેરિત થાય. થેન્ક યુ વેરી મચ.